ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાતમાં આગામી 7મી મેના દિવસે લોકસભાની ચૂંટણીનું ત્રીજી તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું હોય. એસટી વિભાગ દ્વારા વડોદરા ડિવિઝનમાંથી 250 ઉપરાંત ચૂંટણી કામગીરી માટે 200 ફાળવવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે 269 બૂથ ઉપર મતદાન 7મી મેના દિવસે થશે. તેવામાં ડભોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને બૂથ મથક સુધી પહોંચાડવા હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડભોઈ એસટી ડેપોની 31 બસ અને વડોદરા ડિવિઝનમાંથી 250 ઉપરાંત 200 ફાળવવામાં આવી હોય, ત્યારે આગામી 6 અને 7 મેના દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. તો બીજી તરફ કેટલાક મતદારો જે સિટીમાં રહેતા હોય, મત આપવા માટે પોતાનું વાહન લઈ જવું પડે, પણ જો પોતાનું વાહન ના હોય તો મતદાન શક્ય ન બની શકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. 6 અને 7 મેના દિવસે બસો અને ખાનગી વાહનો એસટી બસ ચૂંટણી કામગીરીમાં રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વિજય બારોટ, જેડ એસ ટીવી, ડભોઈ.